જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં છો ને? પહેલા આપણે કયું શીખ્યા હતા, યાદ છે કોઈને? ચલો કોણ બોલશે? આગળના પીડીએમાં આપણે શું શીખ્યા હતા, કોને યાદ છે બોલો? દ્વિતિ યાદ છે? નથી ને? શું શીખ્યા હતા ખબર છે? ગણો અને સાચા અંક પર ગોળ કરો, હે ને? હા, પછી હા, આગળ પાછળની સંખ્યા શીખ્યા હતા ને? તો હવે આજે આપણે નવું શીખીએ અંગ્રેજી વિષય, ફાઈવ જે કે પાવર પાર્ટસ ઓફ યોર બોડી, એટલે કે તમારા શરીરના અંગોના નામ, જેમ કે માથું છે, આંખો છે, નાક છે, મો છે, કાન છે, ગળું છે, બરાબર ને? એના આપણે ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં એના નામ બનાવવાના છે, એટલે કે અંગ્રેજીમાં એનો સ્પેલિંગ કરવાનો છે. તો જો હું તમને અહીંયા બતાવું, આ છોકરો બોલ્યો છે, દેખાય છે તમને? દેખાય છે ને? તમારા જેવો જ નાનો બાળક બોલ્યું છે. તો એના આ શું છે? જુઓ શું છે, આ શું છે? વાળ. તો વાળને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે કોઈને? બોલો, ખબર છે શું કહેવાય? કોણ બોલશે? ખબર છે? નથી ખબર? હેર કહેવાય. શું કહેવાય? હેર. હેર એટલે વાળ. એચ એ આઈ આર, હેર. હેર એટલે વાળ. પછી છે, શું બતાવ્યું છે? આંખ. આંખને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? ખબર છે? આઈ. આઈસ એટલે આંખ. ઈ વાળ ઈ આઈ એટલે. પછી છે કાન. કાન છે ને તમારે? હા, તો કાનને શું કહેવાય ઇંગ્લિશમાં? ઈયર. ઈ એ આર, ઈયર એટલે કાન. પછી છે નોઝ. તો બાળકનું નામ બતાવ્યું છે નોઝ, તો એનો સ્પેલિંગ થાય એન ઓ એસ ઈ. નોઝ એટલે નામ, એને નોઝ કહેવાય. શું કહેવાય? નોઝ. પછી છે શું છે? મોઢું. તો બાળકનું મોઢું બતાવ્યું છે એમ ઓ યુ ટી એચ. માઉથ શું કહેવાય એને? માઉથ. માઉથ એટલે મોઢું. પછી છે ગરદન. તમારે છે ને ગરદન? છે, જુઓ છે ને? તો એને ગરદન અને ડો બંને કહેવાય. ડોક પણ કહેવાય, ગરદન પણ કહેવાય. એની સિક્કે ને એટલે ડોક. પછી છે આ શું છે તમારે ખબર છે કોઈને? આને શું કહેવાય બોલો તો? પ્રાચી. આને શું કહેવાય બોલો? હા હા, તો આને કહેવાય. આ શું કહેવાય? ખભો. તો ખભાને શું કહેવાય ઇંગ્લિશમાં? શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. એસ એચ ઓ યુ એલ ડી આર, શોલ્ડર એટલે ખભો. પછી આ શું છે ખબર પડે છે? આ શું કહેવાય? છાતી. સી એચ ઈ એસ ટી, ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. ગળાની નીચે આ હોય ને છાતી. પછી છે, પછી આ શું છે તમારું? આ તમે ખાવાનું ખાવ છો એટલે શું ભરાઈ જાય છે તમારું? તમે શું કહો છો? શું મારું ભરાઈ ગયું? કહો છો ને કે આજે મેં બહુ ખાધું એટલે પેટ મારું ભરાઈ ગયું. તો પેટ એસ ટી ઓ એમ એ સી એચ એ. સ્ટમક શું કહેવાય? સ્ટમક. સ્ટમક એટલે પેટ, અને બેલી એટલે પણ
con vịt là B-E-L-L-Y, baby. Baby એટલે પેટ થાય અને સ્ટોમક એટલે કોણ પેટ થાય. પછી છે આ શું છે તમારા શું કહેવાય આને હેન્ડ હા H-N-D હેન્ડ હેન્ડ એટલે હા. પછી આ શું છે તમને ખબર પડે છે ઘૂંટણ તો ઘૂંટણને ઇંગ્લિશમાં કહેવાય K-N-E-E ની ની એટલે ઘૂંટણ ની એટલે ઘૂંટણ. પછી છે લે L-E-G લે એટલે પગ. પછી છે પંજો પગનો પંજો છે ને આંગળીઓ વાળો એટલે પંજો કહેવાય L-O-T ફૂટ એટલે પગનો પંજો. તો બાળકો આ છે બાળકનું ચિત્ર અને તમને તેના અંગો બતાવ્યા. હવે એના સ્પેલિંગ હું તમને આ ગુજરાતી અર્થ લખેલા છે તો ઇંગ્લિશમાં એના સ્પેલિંગ તમને લખીને બતાવો. કોણ બોલશે સ્પેલિંગ એ મારે તમે બોલો એમ મારે સ્પેલિંગ લખવાનો છે. વાળ ચલો કોણ બોલશે વાળનો સ્પેલિંગ કોણ આવડે છે બોલો કોણ આવડે છે કરે રીતિ બોલો 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 હા એ આઈ આ શું કહેવાય એને હે હે એટલે બા બહુ સરસ. પછી કોણ બોલશે ને ના 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 સ્પેલિંગ કોણ બોલશે બોલો ચલો અંગ્રેજી કરો કોણ બોલશે પ્રજ આ બોલો શું આવે નાકનો સ્પેલિંગ હા બોલો એન પછી ઓ પછી એસ Mm-hmm.
બોલો
સ્પેલિંગ લખવાની છે. ગુજરાતી નામની સામે આપણે અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે એ આપણે શીખીશું ફરીથી ફરી ના પીડીએમાં, બરોબર ને? તો આજે આપણે જે શીખ્યા છે એ તમારે આ બાળકનું ચિત્ર નોટમાં દોરવાનું નથી. કોઈ પણ બાળકે નોટમાં આ બાળકનું ચિત્ર દોરવાનું નથી. આ તો તમને સમજાવવા માટે બોર્ડ પર બાળકનું ચિત્ર દોર્યું હતું. કોઈએ ઘરે ગીત કરવાની નહીં કે મને આ ચિત્ર દોરવું છે. ખાલી તમારે આ સ્પેલિંગ ત્રણ વાર લખવાના છે. કેટલી વાર? ત્રણ વાર અંગ્રેજીની નોટમાં લખવાના છે અને મોઢે કરવાના છે. જ્યારે હું શાળામાં આપણે મળીશું ત્યારે હું તમારા આ સ્પેલિંગો મોઢે લઈશ, બરોબર ને? એટલે બરોબર તૈયારી કરજો. હવે થોડાક જ દિવસોની વાર છે સ્કૂલ ખુલવાની, બરોબર ને? તો બાળકો વિડીયો જોજો, લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો અને વારંવાર હાથ ધોજો, માસ્ક પહેરજો અને બને ત્યાં સુધી બાળકો ઘરની બહાર જવાનું ટાળજો. અને તમને વિડીયો જોવામાં મજા આવતી હશે. ના ખબર પડે તો મમ્મી પપ્પા કે ભાઈ બહેન બા દાદાની મદદ લેવા ની, અને ઘરે બધાએ વાંચવાનું અને લખવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.